ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેશનનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે મોરબીને તમામ સુવિધા અપાવી એ સરકારની ફરજ છે ત્યારે સાડા પાંચ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનનું નવલું નજરાણું સરકાર દ્વારા મોરબીને અર્પણ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી અને રાજકોટનું દિલ એક છે આ માટે બંનેને જોડતી બસની કનેક્ટિવિટી વધારવાનું કામ એ સરકારનું છે આજે મોરબીથી રાજકોટની સિત્તેર ઇન્ટર સિટી બસના રૂટ અને પ્રદૂષણ મુક્ત વીસથી વધુ ઇલેક્ટ્રિક બસોના રૂટ ઉપલબ્ધ છે વધુમાં તેમણે જણાવ્યું કે આ બસ સ્ટેશન જેવી અત્યાધુનિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી તો સરકારની છે પરંતુ તે સુવિધાને સ્વચ્છ અને સલામત જાળવી રાખવાની જવાબદારી એ પ્રજાની છે જેથી તેમણે તમામ નાગરિકોને આ બસ સ્ટેશનના નવલા નજરણાને સ્વચ્છ અને સુંદર રાખવામાં યથા યોગ્ય ફાળો આપવા માટે નમ્ર અપીલ કરી હતી ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે છેલ્લા સો દિવસમાં સરકાર દ્વારા ગામડાઓને જોડતી નવી ત્રણસો ને પચાસ બસ સેવા આપવામાં આવી છે ઉપરાંત આગામી સમયમાં ત્રણસો ને એકવીસ નવી બસ પણ ફાળવવામાં આવનાર છે ત્યારે બસ કનેક્શન પાસની વાત કરતાં તેમણે કહ્યું કે મોરબી જિલ્લામાં પાંચ હજાર ચારસો ને બત્રીસ વિદ્યાર્થીનીઓની ફ્રી પાસ સુવિધા સાથે અને છ હજાર બસો ને તેતાલીસ વિદ્યાર્થીઓ બ્યાસી પોઈન્ટ પાંચ ટકા રાહત પાસની સુવિધા અને એક હજાર એકસો સિત્તેર જેટલા પચાસ ટકા રાહતના મુસાફરી પાસ યોજનાના લાભ સાથે મુસાફરી કરી રહ્યા છે મોરબીથી વિવિધ બસોમાં નિયમિત સરેરાશ તેત્રીસ હજાર મુસાફરો મુસાફરી કરે છે અને સરકારનો આ આંકડાને પચાસ હજાર સુધી લઈ જવાનો નિર્ધાર છે જે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે રિપોર્ટ ન્યૂઝ